डॉक्टर रितेश खटवाणी, कंसल्टेंट मेडिकल ऑन्कोलॉजिस्ट, नारायणा मल्टी स्पेशलिटी हॉस्पिटल, अहमदाबाद। आज कैंसर डे तरीके वर्ल्ड कैंसर डे तरीके उजवाय छे, नारायणी हॉस्पिटल में प्रेस ब्रीफ राखवामां आवी छे, विशे शुं कहेशो? बेसिकली दर वर्षे 4th फेब्रुआरी वर्ल्ड कैंसर डे तरीके उजवाय छे, एनो उद्देश्य एक ज छे कि आपणे जनतामां अने आखा विश्वभरमां कैंसर विषे जागृति फैलाईए। कारण के कैंसरना केसीस डे बाय डे बहु झड़पथी वधी रह्या छे। आपणे जोयुं छे के रिसेंटली आपणे कोईना फेमिली मेम्बरमां के फ्रेंड्समां कोईना कोईने कैंसरना केसीस आपणे सांभळता ज होईए छे, जेनाथी जे प्रूफ छे के डे बाय डे कैंसर इज ग्रोइंग लाइक एनीथिंग। એટલે આપણે આજે ભેગા થઈએ છીએ એના માટે કે આપણે બધાને જાગૃત કરીએ કેન્સરથી બચવા માટે અને કેન્સરનું શરૂઆતના સ્ટેજમાં નિદાન કરવા માટે, ડેટ ઇઝ પ્રિવેન્શન ફ્રોમ કેન્સર એન્ડ સ્ક્રીનિંગ ફ્રોમ કેન્સર। કારણ કે 30-40% કેન્સરના કેસીસ એવા છે જે આપણે આપણી જીવનશૈલીમાં જો ફેરફાર કરીએ, આપણે વ્યસનમુક્ત રહીએ, આપણે જંક ફૂડ નું સેવન બહુ ના કરીએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરીએ, વેટ બહુ વધારે પડતું ગેઇન ના કરીએ, નોર્મલ વેટ મેન્ટેન કરીએ, તો ઘણા બધા કેન્સરથી આપણે બચી શકીએ છીએ। આ બધાથી જ આપણે 30-40% કેન્સરના કેસીસ ઘટાડી શકીએ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય કેન્સર સ્ક્રીનિંગ, જેનાથી આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ, કારણ કે ઘણા બધા કેન્સર એવા છે કે જે પ્રિવેન્ટેબલ નથી, જેમાં આપણને કારણ ખબર નથી હોતી, પણ આપણી સાવચેતીના ભાગરૂપે અને પ્રિવેન્શનની ગાઈડન્સ પ્રમાણે જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો ઘણા કેન્સરને આપણે શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ, જેનાથી આપણે કેન્સરને મટાડી શકીએ। કારણ કે મોટાભાગના રિસર્ચમાં જોવાયું છે કે જેટલા શરૂઆતના સ્ટેજમાં કેન્સર હોય એ કેન્સર મટી શકે, અને જેમ જેમ કેન્સરની સ્ટેજ આગળ વધે કેન્સરની ટ્રીટમેન્ટ વધારે લાંબી થતી જાય, વધારે મોંઘી થતી જાય અને એનો ક્યોર રેટ ઘટતું જાય છે। એટલે કેન્સરના બે જ સૌથી ઇમ્પોર્ટન્ટ જે સ્ટેપ્સ છે, ફર્સ્ટ ઇઝ પ્રિવેન્શન એન્ડ સેકન્ડ ઇઝ સ્ક્રીનિંગ। આ બે વસ્તુ માટે જાણકારી હોવી બહુ જરૂરી છે, જે આ પ્રેસના માધ્યમથી અમે બધાને ફેલાવવા માગીએ છીએ અવેરનેસ। કેન્સરની ટ્રીટમેન્ટમાં મેઇન 3 પાર્ટ હોય છે, સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન। એ ડિપેન્ડ કરે છે કેન્સરના પ્રકાર પર અને કેન્સરના સ્ટેજ પર। એના સિવાય ઘણા બધા ફેક્ટર છે જે ટ્રીટમેન્ટ ડિસાઇડ કરે છે। ઘણા બધા પેશન્ટને ઘણી બધી મલ્ટી મોડેલિટી ટ્રીટમેન્ટની જરૂર હોય છે। હવે આજથી 1 કે 2 દશક પહેલાં જે ટ્રીટમેન્ટ હતી અને અત્યારની જે ટ્રીટમેન્ટ છે એમાં જમીન આસમાનનો ફરક છે। સર્જરીની વાત કરું તો મારા મિત્રો છે જ, ડૉક્ટર રોનક વ્યાસ સાહેબ છે, રુચિત દવે સાહેબ છે અને રાઘવેન્દ્ર કશ્યપ સાહેબ છે, સર્જરી માટે બધા ડિટેલમાં કહી શકશે, પણ હું ટૂંકમાં કહીશ તમને કે આજથી 20 વર્ષ પહેલાં જે સર્જરી પદ્ધતિ હતી અને અત્યારની સર્જરી પદ્ધતિ છે એમાં ઘણો ફેરફાર છે। જેમ આપણે ચર્ચા કરી કે પહેલાં ઓપરેશનમાં આખા અંગો કાઢવા પડતા હતા, હવે નવી પદ્ધતિની સ્તન કેન્સરની જ વાત કરીએ તો આપણે ખાલી સ્તન બચાવીને ખાલી કેન્સરનો ભાગ કાઢીએ। સર્જિકલ ટ્રીટમેન્ટ કેન્સર માટે પણ અવેલેબલ છે। મોઢાના કેન્સરની વાત કરું તો દરેક વખતે મોઢા ઉપર ચીરો મૂકવો જરૂરી નથી, દરેક વખતે મોઢું બગડે એ પણ જરૂરી નથી। મોઢા ઉપર ચીરો મૂક્યા વગર ખાલી ગળાના ભાગે જ ચીરો મૂકી અને સિંગલ ઇન્સિશન કમાન્ડો સર્જરી કરીને આપણે પેશન્ટને એના જડબાના કેન્સર કે ગાલના કેન્સર કે જીભના કેન્સરમાંથી કેન્સર મુક્ત કરી શકીએ છીએ। સ્તન કેન્સરની વાત કરું તો અર્લી સ્ટેજ બ્રેસ્ટ કેન્સરમાં આપણે બ્રેસ્ટ બચાવીને પણ પેશન્ટને લાંબુ આયુષ્ય આપી શકીએ છીએ। પેટના કેન્સરની વાત કરું તો અર્લી સ્ટેજમાં જો આંતરડાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, સ્ટમકનું કેન્સર જો આપણને જાણવા મળે તો લેપ્રોસ્કોપીની મદદથી આપણે પેશન્ટને નાના ચીરા મૂકી અને કેન્સરની સર્જરી કરી શકીએ છીએ। ગાયનેક કેન્સરમાં પણ આપણે લેપ્રોસ્કોપીની મદદથી સર્જરી કરીને પેશન્ટને બીજા જ દિવસે એનું રૂટીન કામમાં એ બિઝી થઈ શકે એ રીતના સર્જરી કરી શકીએ છીએ। એ સાથે સાથે નારાયણા હોસ્પિટલ ખાતે અમે ઇન્ડોસાઇનિન ગ્રીન ડાયની મદદથી પણ સર્જરીના કેસીસ કરીએ છીએ, કે જે સેન્ટિનલ લિમ્ફનોડ બાયોપ્સી પ્રોસીજર, કે જે સ્તન કેન્સર, એન્ડોમેટ્રિયલ કેન્સર, પિનાઇલ કેન્સરના કેસમાં વધારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપે છે। સાથે સાથે આઈસીજી ટેકનિકની મદદથી જે એડવાન્સ પ્લાસ્ટિક સર્જરી કે જેમાં પેશન્ટનું મોઢું ના બગડે તો એમાં પણ એ ઉપયોગ આપણે કરીએ છીએ।